गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 માં ત્રીજો ચેપ્ટર આગળ જોઈએ। સ્વાધ્યાય 3.1 આપણે ગઈ વખત 3.1 ના અમુક દાખલાઓ ગણી દીધા છે। ઘટકો શોધવા વાળા દાખલાઓ તમને ખબર હોય તો એઆઈ જે પ્રકારના ઘટકો આપેલા હોય અને શ્રેણીક લખવાનો હોય આખો શ્રેણીક એવા દાખલા આપણે સ્વાધ્યાય 3.1 માં પૂરા થઈ ગયા છે। પણ એ સિવાય જે બાકી છે બહુ સરળ દાખલાઓ છે એ સિવાય ના તો એની આપણે ચર્ચા કરીએ જે આપણે બાકી છે। એમાં પહેલો દાખલો જો કે આવું ઉદાહરણમાં અને થિયરીમાં આપણે ચર્ચા કરી લઈએ છતાંય પહેલો દાખલો બાકી છે તો જોઈ લઈએ। તમને જે શ્રેણીક આપેલો છે એ શ્રેણીકની કક્ષા ઘટકોની સંખ્યા અને આ ઘટકો લખવાના છે। પહેલું શ્રેણીકની કક્ષા, કક્ષા એટલે એમાં કેટલી હાર અને કેટલા સ્તંભ છે એના પરથી લખાય। આ શ્રેણીકમાં હાર કેટલી 1 2 3, સ્તંભ કેટલા 1 2 3 4, તો આ શ્રેણીકમાં હાર 3 અને સ્તંભ 4, તો આનો પ્રકાર એ એની કક્ષા કહેવાય। કયો પ્રકાર થશે આની કક્ષા? 3 હાર એટલે 3, 4 સ્તંભ એટલે 3/4, એ આ શ્રેણીકની કક્ષા છે। હવે ઘટકોની સંખ્યા, શ્રેણીકના ઘટકોની સંખ્યા એટલે હાર અને સ્તંભનો ગુણાકાર કરો। હાર કેટલી હતી? 3, સ્તંભ કેટલા હતા? 4, ગુણાકાર કરો એટલે 3 × 4 = 12, તો ઘટકોની સંખ્યા કેટલી મળશે તમને? 12। હવે આ બધા ઘટકોની કિંમતો લખવાની છે। A11 મેં તમને સમજાવ્યું હતું, A11 એટલે પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક। ચલો A11 એટલે શું આવે? પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે 2, પછી A21 બીજી હાર અને પહેલો સ્તંભ એટલે 35, A33 એટલે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ, ત્રીજી હાર એટલે આ, ત્રીજો સ્તંભ એટલે આ ઘટક આવે -5, A24 બીજી હાર અને ચોથો સ્તંભ, બીજી હાર અને ચોથો સ્તંભ એટલે 12, A23 એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ એટલે 5/2। તો આ દરેક ઘટક મળી ગયા તો તમને ખબર જ હતી, બહુ સરળ દાખલો છે। આગળ જોઈએ વચ્ચેના જે દાખલા જે કયા પ્રકારના હતા, શ્રેણીકના પ્રકાર બનાવો, શ્રેણીક શોધો એઆઈ જે બીઆઈ જે પ્રકારના ઘટકો પરથી, એ સિવાય જે બાકી હતા એક્સ વાય ઝેડ શોધો સમાન ગણ સમાન શ્રેણીકની વ્યાખ્યા ઉપરથી। બે શ્રેણીકો સમાન હોય તો તેના અનુરૂપ ઘટકો સમાન હોય। પહેલું વિધાન આવા દાખલાઓમાં તમારે એ લખવાનું કે અહીં બે શ્રેણીકો, આ લખવું પડશે ધ્યાન આપજો, અહીં બે શ્રેણીકો સમાન હોવાથી તેમના અનુરૂપ ઘટકો સરખાવતા, અનુરૂપ એટલે પહેલો પહેલાની સાથે, પણ એ વિધાન હું લખતો નથી, ડાયરેક્ટ ગણતરી કરું છું। શું વિધાન લખવાનું છે? અહીં બે શ્રેણીક સમાન શ્રેણીક હોવાથી અનુરૂપ ઘટકો સરખાવતા, સરખાવો તો 4 = y, 3 = z અને x = 1। તો તમારે એક્સ વાય ઝેડ શોધવાના હતા, x = 1, y = 4 અને z = 3, આ તમારો જવાબ। એ જ રીતે બીજો દાખલો, આમાં બી એક્સ વાય ઝેડ શોધવાના છે, અનુરૂપ ઘટકો સરખાવ, અહીંથી x + y = શું મળશે? 6, x + y = 6, અહીંથી આની જોડે સરખાવો તો 5 + z = 5 અને આની જોડે સરખાવો તો xy = 8। હવે અહીંયાથી તમને ઝેડ તો મળી જશે એટલે ઝેડ નું કામ પતી ગયું, હવે શોધવાનું શું બાકી રહ્યું? એક્સ અને વાય। તો એક્સ અને વાય શોધવા માટે આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે। એક્સ વાય શોધવા માટે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 માંથી વાય ને કરતા બનાવો તો y = શું મળે? 6 - x, અહીંથી y ને કરતા બનાવો તો શું મળે? 6 - x
ये किंमत समीकरण बे मां मूकी दो तो एक्स वाई बराबर एक्स वाई बराबर एट मां वाई बराबर सिक्स माइनस एक्स मूको। चलो वाई नी जगह सिक्स माइनस एक्स मूको, वाई नी जगह सिक्स माइनस एक्स। हवे आनु सादो रूप आपीए, बधु पेली बाजु लई जाओ, भाग पाड़ो आठ ना बे भाग, आमांथी एक्स कॉमन लई लो एटले एक्स माइनस टू, आ बन्ने मांथी शू कॉमन निकले माइनस बे, माइनस बे कॉमन लो अहींया फोर वधे, माइनस बे कॉमन लो तो एक्स माइनस फोर बराबर जीरो। हवे बन्ने मांथी एक्स माइनस फोर कॉमन लो तो वधे शू एक्स माइनस टू बराबर जीरो। हवे आना परथी एक्स शोधो, का तो आ जीरो होय का तो आ जीरो, आ जीरो मूको तो एक्स बराबर चार अथवा एक्स बराबर टू। तो एक्स नी किंमत मळी गई तमने। हवे एक्स बराबर चार होय तो वाई केटला मळे ए आमां मूको, जो एक्स बराबर चार तो वाई बराबर बे, अने एक्स बराबर बे होय एक्स बराबर बे आमां मूको तो वाई केटला मळे चार। तो आ रीते तमने एक्स वाई झेड दरेक नी किंमत मळी जाय। हजी आना पछी छठ्ठा दाखलामां बीजो एक दाखलो भी छे एक्स वाई झेड शोधवानो, ये तमारे होमवर्क में करवानो छे। एक्स वाई झेड शोधो ये दाखलो तमारे होमवर्क में करवानो छे। कोई ने कोई पण तकलीफ होय तो कॉन्टेक्ट करजो। आगळनो बीजा लेक्चर में जोईए, बाय।